કરજણ તાલુકામાં કોલિયાલ ગામમાં ભારે વરસાદ ભારે વરસાદને પગલે ગામમાં ભાગોળ સુધી પાણી પ્રવેશી જતા ગામ લોકોને મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા। છેલ્લા બે દિવસથી વરસી રહેલા અનરાધાર વરસાદને પગલે ચારેકોર જંગલ બંબાકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ત્યારે ભરૂચના પાલીથી 5 કિલોમીટરના અંતરે આવેલા કરજણ તાલુકાના કોલિયાદ ગામમાં પણ આસપાસની સીમમાંથી વરસાદી પાણી ધસી આવતા ગ્રામજનો હાલાકીમાં મુકાયા હતા। વાત કરીએ કોલિયાદની તો મીડિયા ટીમ દ્વારા શુક્રવારના રોજ ગામની મુલાકાત લેતા ગામના પ્રવેશદ્વાર પાસે જ ગોઠણસમા પાણી નજરે પડ્યા હતા। ગોઠણસમા ભરાયેલા પાણીમાંથી વાહન ચાલકો વાહનો મહામુસીબતને લઈને તેમજ રાહદારીઓ ચાલતા નીકળતા જોવા મળ્યા હતા। કોલિયાદ ગામના સ્થાનિક જગદીશભાઈના જણાવ્યા મુજબ દર વર્ષે ચોમાસામાં ભારે વરસાદ પડે છે ત્યારે ગામના ભાગોરમાં વરસાદી પાણી પ્રવેશે છે, જેના કારણે લોકો ખૂબ જ મુશ્કેલીમાં મુકાય છે। તો તંત્ર દ્વારા પાણીનો નિકાલ માટે કોઈ વ્યવસ્થા કરાય એવી ગ્રામજનો દ્વારા માંગ ઉઠવા પામી છે। યાકુબ પટેલ, ZSTV, ભરૂચ। છેલ્લા બે દિવસથી પડી રહેલા વરસાદથી અમારા ગામમાં પાણી ભરાઈ ગયા છે ગોઠણસમા, અને આ વર્ષોની તકલીફ છે। બે દિવસ વરસાદ પડે તો અમારા ગામની ભાગોળમાં જ્યારે બી વરસાદ પડે તો પાણી ભરાઈ જાય છે। તો અમારી ગામજનોની માગ છે કે તંત્ર દ્વારા એક ઘાસ જે છે સાફ કરીને ભૂખીનો ઘાસ મુક્તો કરવામાં આવે તો પાણીની હાલાકી દૂર થઈ છે। આનાથી અમારા ગામનો વ્યવહાર આદિવાસી વિસ્તારમાં તૂટી ગયેલો છે અને ગામે સંપર્ક વ્યૂહાનું થઈ ગયેલું છે। તંત્ર દ્વારા જો આની યોગ્ય તકેદારી રાખીને પગલાં લેવામાં આવે તો ગામને પાણી ન એનાથી બચાવી શકાય છે, ગામનો પાક બી બચાવી શકાય છે, આનાથી ખેતરોમાં બી નુકસાન થાય છે। છેલ્લા બે દિવસથી વરસી રહેલા અનરાધાર વરસાદના પગલે કરજણ તાલુકાના કોલિયાદ ગામમાં આસપાસની સીમોમાંથી મુસળધાર વરસાદના પગલે પાણી ઘૂસી જતા લોકો પારાવાર હાલાકીમાં મુકાઈ ગયા છે। આ દ્રશ્યોમાં અમે જે બતાવી રહ્યા છીએ, આપ જોઈ રહ્યા છો કે પાલેસ સાદલી માર્ગ પર ગોઠણસમા પાણીમાં લોકો અવરજવર કરી રહ્યા છે અને વરસાદી પાણીના કારણે લોકો ખૂબ જ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। ગ્રામજનોના જણાવ્યા મુજબ દર વર્ષે આ રીતે વરસાદી પાણી ઘૂસી જતા અમારા આવવાનો માર્ગ બંધ થઈ જાય છે, તો તંત્ર દ્વારા પાણીના નિકાલ માટે કઈ વ્યવસ્થા કરાય એવી ગ્રામજનોની માંગ છે। ZSTV સાથે યાકુબ પટેલ, કરજણ।